જામનગરના કાલાવડ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલે છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો તાહીમામ પોકારી ઉઠ્યા છે. વધુમાં રજૂઆત કરવા ગયેલ કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે. જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકા એટલે બોરી બમણીનું ખેતર હોય તેવી સ્થિતિ છે. કાલાવડ શહેરના વોર્ડ નંબર 5માં વસવાટ કરતા સ્થાનિકોની હાલત પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પર કફોડી છે. કાલાવડ શહેરમાં જમજમ પાર્ક, પજેતર નગર, અમીપીર સોસાયટીમાં લોકો વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે. લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નો ન હર નીકળતો નથી. સ્થાનિક મહિલાઓએ આક્ષેપો કર્યા છે કે જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે કર્મચારીઓની ખુરશી ખાલી હોય છે, ત્યારે આજે આ વિસ્તારના સ્થાનિકો અગ્રણી સદ્દામ બરાડી સાથે કાલાવડ નગરપાલિકા ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા, જ્યાં હાજર નગરપાલિકા કર્મચારીએ અયોગ્ય વર્તન કર્યા બાદ રજૂઆત કરવા ગયેલ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલ કુદાટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. કહેવું છે કે તેમના વિસ્તારમાં રોડ વિસ્તારના કોમો સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી તેમજ સફાઈ સહિતના પ્રશ્નો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કામગીરી કરતું નથી. સ્થાનિકોના વિરોધના પગલે નગરપાલિકાના કર્મચારીએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. કર્મચારીનો આક્ષેપ છે કે આ વિસ્તારના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર સદ્દામ બારાડી દ્વારા અવારનવાર કચેરીમાં આવીને ધમાલ મચાવવામાં આવે છે અને ગેરશબ્દો બોલે છે. આજે પણ મહિલાઓ સાથે આવીને અયોગ્ય રીતે રજૂઆત કરતા ફરિયાદ નોંધાવી છે. હર્ષલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર.